નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ધર્મ શું, અધર્મ શું? સૃષ્ટિનું નિર્માણ થયા પછી જીવોમાં જ્યારે ચેતના શક્તિ ઉત્પન્ન થાય અને તેઓ કાંઈ કર્તવ્ય અકર્તવ્યના સંબંધમાં વિચારવા લાગ્યા ત્યારે તેમની સાથે અધર્મનો પ્રશ્ન ઉપસ્થિત થયો. તે વખતે ભાષા અને લિપિનું સુવ્યવસ્થિત પ્રચલન ન હતું અને કોઈ ધર્મ પુસ્તક પણ હાજર ન હતું. શિક્ષણ આપનારાઓ ધર્મગુણો પણ દેખાતા નહોતા. આવી દશામાં પોતાની અંદરથી પથ પ્રદર્શન કરનારી આધ્યાત્મિક પ્રેરણાઓ જાગૃત થતી હતી. મનુષ્યો તે પ્રમાણે આચરણ કરતા હતા. વેદ અનાદિ ઈશ્વર કૃત છે, તેનો અર્થ એમ છે કે ધર્મનો આદિ સ્ત્રોત મનુષ્ય દ્વારા નિર્મિત નથી, પણ સૃષ્ટિની સાથે જ અંતરઆત્મા દ્વારા ઈશ્વરે તેને માનવ જાતિ માટે મોકલેલ હતો. વેદની ભાષા કે મંત્ર રચના ઈશ્વર નિર્મિત છે તે માન્યતા સાચી હતી. વાસ્તવિકતા એ છે કે પ્રબુદ્ધ આત્મા વાળાઓ ઋષિઓના અંતકરણમાં ઈશ્વરીય સંદેશો આવ્યા અને તેમણે તે સંદેશોની મંત્રના રૂપમાં રચના કરી દીધી. મોટા ભાગે બધા જ ધર્મોની માન્યતા છે કે તેમનો ધર્મ અનાદિ છે. પયંગબરો અને અવતારોએ તો તેનો માત્ર પુનરુદ્ધાર કર્યો છે. તત્વત બધા જ ધર્મો અનાદિ છે, અથવા એક જ અનાદિ ધર્મની શાખાઓ છે, પણ તેનું પોષણ જે તત્વથી થાય છે તે સત તત્વ છે. જે સત પર અવલંબિત છે તેને જ ધર્મને સાચી ગણી શકાય. સત્ય એક જ છે, છતાં તેનો પ્રયોગ કરવાથી વિધિ બદલાતી રહે છે. ઋતુ પ્રભાવથી શરીરનું રક્ષણ કરવું જોઈએ. આ એક સચ્ચાઈ પર તેનો વ્યવહારિક રૂપ સમય સમય બદલાતો રહે છે. સાચી વાત એમ છે કે બધા પયંબરોની વાણીમાં ઈશ્વરીય સંદેશ હતો. તેમણે જે કાંઈ કહ્યું તે અંતરાત્માના અવાજના આધાર પર, ઈશ્વરની આકાશવાણીના સંદેશ પર કહ્યું. સમય અનુસાર પ્રથાઓ બદલાય છે, જેમ કે ઋતુ અનુસાર પોશાક બદલાય છે. એક વ્યક્તિ ડિસેમ્બર માસમાં એવો ઉપદેશ આપે છે કે ઊનનો કોટ અને સ્વેટર પહેરો, તો તેનો આ ઉપદેશ સત્યથી ધર્મતત્વથી પરિપૂર્ણ છે. પરંતુ જો બીજી વ્યક્તિ જૂન માસમાં એમ કહે કે હવે ઊનના કોટથી ઋના ઢગલામાં કાંઈ જરૂર નથી, બલકે પાતળા કપડાં પહેરવા જોઈએ, તો તે પણ જૂઠો નથી. દેશ, કાળ અને પાત્રતા અનુસાર વેદ એકમાંથી ચાર થયા. પુરાણમાં સંશોધન થયું અને બાઇબલ તો અનેક અવતારોની યુક્તિઓનો સંગ્રહ છે, જ્યારે વૈદિક બ્રાહ્મ્ય પ્રાસના આવશ્યકતાથી વધારે વધી ગઈ ત્યારે ભૌતિકવાદી વામ માર્ગની જરૂર ઊભી થઈ. જ્યારે વામ માર્ગે હિંસા વધી ગઈ ત્યારે ભગવાન બુદ્ધે અહિંસાનો માર્ગ ચલાવ્યો. ત્યારે અહિંસાનો રોડું માનવ જીવનમાં અવરોધ ઉત્પન્ન કરવા લાગ્યું. ત્યારે શંકરાચાર્ય તેનું ખંડન કરીને વેદાંતના પ્રતિપાદન કર્યું. આ રીતે સમસ્ત વિશ્વમાં ધાર્મિક અને સામાજિક ફેરફાર થતા રહ્યા. સાંપ્રદાયિક નિયમો અને વ્યવસ્થાનું અસ્તિત્વ સમયનુસાર પરિવર્તન ધરી પર સંસારમાં અનેક ધર્મોના આદેશ પર નજર કરો તો તેમના સિદ્ધાંતો અને આદર્શો પર દ્રષ્ટિપાત કરીએ તો તે ઘણી વાતોમાં એકબીજાથી વિપરીત જણાય છે. દેશ, કાળ અને પાત્રની ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને અવતારીય આત્માઓએ વિભિન્ન સમયે વિભિન્ન ધર્મોનો ઉપદેશ આપ્યો છે. તમે ગંભીરતાપૂર્વક ધર્મ તત્વ પર દ્રષ્ટિપાત કરો અને ધર્મની તે નિયમ વ્યવસ્થામાં કઈ પવિત્ર અને શાશ્વત ભાવના કામ કરી રહી છે તેને શોધી કાઢો. સત્ય શાશ્વત છે, જ્યારે કાયદા કાનૂન વિચાર વ્યવસ્થા પરિવર્તનશીલ છે. આ ધ્રુવ સત્યને હૃદયગમ કરતા જ ધર્મનો પરસ્પર વિરોધ વૈમસ્ય દૂર થઈ જાય છે. તથા ધર્મ સત્ય છે અને એક જ પાયા પર રચાયેલો છે તે દ્રષ્ટિકોણ થવા લાગે છે. સાંપ્રદાયિક બિન ઉપયોગી રીત રિવાજોની પરીક્ષા કરો અને
જેમ મરેલા કૂતરાની લાશ ફેંકી દેવામાં આવે છે એવી જ રીતે તેમનો ત્યાગ કરો. એક સમય એક રિવાજ ઉત્તમ હતો, ફક્ત તે કારણે તે સદાયને માટે ઉત્તમ રહેશે. એક કોઈ તર્ક નથી, સંભવિત છે કે કોઈ સમયે નર મેઘ યજ્ઞ થતા હોય, પરંતુ આજે તે કોઈ કરશે ખરો? આદિકાળમાં મનુષ્ય પૂર્વજનો નિગમબળો રહેતા હતા, પણ આજે તો બધા કપડા પહેરવા પડે છે. પહેલા લોખંડ અને પથ્થરની આગ પેદા કરવામાં આવતી હતી, તેટલા જ ખાતર આજે કોઈ દિવાસરીનો બહિષ્કાર કરતા નથી. અમુક નગરથી અમુક નગર સુધી પહેલા પાકી સડક નહોતી, પણ આજે બની ગઈ છે, તો તેના પર ચાલવું શું પાપ થોડું કહેવાશે? તમે બુદ્ધિથી વેચીને ગઈકાલે દરેક વાતમાં અંધવિશ્વાસ ના રાખો, નહીં તો પોતાના જીવનને દારૂણીય દુઃખોમાં ફસાવી દેશો. બંધિયાર ખાબોચિયામાં પાણી સરી જાય છે, ક્યાંક એવું ન બને કે રૂઢિઓના જળ ખાબોચિયામાં બંધ પડી રહેલ તમારી બુદ્ધિ સરી જાય અને તેની દુર્ગંધની પડોશીઓનું માથું પાટવા લાગે. સદૈવ તમારી ચેતનાને સ્વચ્છ રાખો. ઘરના કચરાને જેમ રોજ સાફ કરવામાં આવે છે, તે જ રીતે ધર્મ સાધના માટે બિનજરૂરી રીત રિવાજોનો સદૈવ સફાઈ કરતા રહો. કોઈ પણ ધર્મગ્રંથ સંપ્રદાય કે અવતારોની અનાદર કરશો નહીં, ભલે આજે તેના કેટલાક અંશો બિનઉપયોગી થઈ ગયા હોય, પણ એક સમય તેમણે સામાજિક સંતુલન જાળવવા માટે પ્રશંસાપાત્ર કામ કર્યું હતું. સત ધર્મનો સંદેશ છે કે હે ઈશ્વરના પાંચ પ્રિય રાજકુમારો, હે સચિદાનંદ આત્માઓ, હે નવીન યુગના નિષ્કલંક અગ્રદૂતો, તમારા અંતકરણમાં જ્યોતિ પેદા કરો. તમારા હૃદયમાં દોષ દુર્ગણોના મંથન કરીને તેમને નિરંતર ધોતા રહો. પોતાની અંદર પવિત્રતા, નિર્ભરતા અને સ્વચ્છતાને પ્રતિક્ષણ સ્થાન આપતા રહો. તેનાથી તમારી અંદર બ્રહ્મ તત્વ જાગૃત થશે, ઋષિ તત્વનો ઉદય થશે. ઈશ્વરની વાણી તમારા અંતકરણને સ્વયં માર્ગ બતાવશે અને જણાશે કે આ યુગનો ધર્મ શું છે. તમારા અંતર આત્મા સ્વતંત્ર છે, જ્ઞાનવાન છે, પ્રકાશવાન સ્વરૂપ છે. તે તમને તમારી સ્થિતિને અનુરૂપ સાચો માર્ગ બતાવી શકે છે. એમ ન વિચારો કે તમે તુચ્છ, અલ્પ અને અસહાય પ્રાણી છો અને તમને આંધ્રાની માફક કોઈ આંગળી પકડીને લઈ જનારની જરૂર છે. એવો વિચાર કરવો તે આત્માના ઈશ્વરી અંશનો તિરસ્કાર કરવા બરાબર છે. ધર્મ અધર્મનો નિર્ણય કરવા માટે તમને સદબુદ્ધિ મળી છે, તેનો નિષ્પક્ષ થઈને નિર્ભયતાથી ઉપયોગ કરતા રહો. એમ ના કહો કે અમારામાં બુદ્ધિ ઓછી છે, અમારું જ્ઞાન થોડું છે. મનમાં જોક છે કે અક્ષર જ્ઞાનથી દ્રષ્ટિ તમે પાછળ હો, પરંતુ સદબુદ્ધિ તો ઈશ્વરને દરેકને આપી છે, તમારી પાસે પણ ઓછી નથી. દીનતાની ભાવનાને આશ્રય આપીને આત્માનો તિરસ્કાર કરશો નહીં. પોતાની સદબુદ્ધિ પર વિશ્વાસ કરો અને તેની સહાયતાથી આજના માટે ઉપયોગી રીત રિવાજોનો સ્વીકાર કરો. આ જ ધર્મનો સાચો અર્થ છે. ધર્મના તાંત્રિક સિદ્ધાંતો સાર્વભૌમ્ય હોય છે, તે બધા મનુષ્યને એક સમાન રૂપ લાગુ પડે છે. જે જાતિ કે સ્થાનમાં ભેદથી બદલાઈ જાય તેને ધર્મ કહી શકાય નહીં. પોતાને સંકુચિત ના ઓરડાથી ના બાંધો, કારણ કે પહેલા તમે સ્વતંત્ર હતા અને હવે સ્વતંત્ર પ્રાપ્ત કરવા માટે વિજય યાત્રા કરી રહ્યા છો. સત્યની શોધ જ જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. એક ચારિત્રવાન વ્યક્તિને જુઓ, તે ઈમાનદારી, સચ્ચાઈ, પરોપકાર, દયા, ઉદારતા, નમ્રતા, સહાનુભૂતિ, સેવા, સહાયતા, પ્રેમ, પ્રસન્નતા વગેરે ઉત્તરોત્તમ પવિત્ર ભાવનાઓને પોતાની અંદર ધારણ કરે છે. સચ્ચાઈથી ભરેલ સાચું આચરણ કરે છે અને તેના ચારિત્ર પર આંગળી ઉઠાવવાનો કોઈ સાહસ કરી શકતો નથી. દૂધ જેવા સફેદ તથા બરફ જેવા સ્વચ્છ આચાર વિચાર રાખનારાઓ મનુષ્યને આત્મિક શાંતિનો મુકાબલો શું કોઈ ચક્રવર્તી સમ્રાટ કરી શકશે ખરો? માનવ અંતકરણમાં પાપ કર્મોથી પ્રફુલ્લિત થતું નથી, પણ દિવસે દિવસે દુઃખી તથા દુર્બળ થતું જાય છે.
તેનું સ્વાભાવિક ભોજન એ આચાર વિચાર છે, તેને સાત્વિક પુણ્યમય નિષ્પાપ પવિત્ર અને પરમાર્થ કહે છે. આ આહારથી આત્માની ભૂખ સંતોષાય છે અને બળ પ્રાપ્ત કરીને તે પોતાની મહાન યાત્રાને આગળ વધારે છે. એક તરફ પાપ કર્મો દ્વારા શરીર સુખ પ્રાપ્તિ થાય છે, તો બીજી બાજુ પુણ્ય કર્મો દ્વારા આત્મા સુખનો લાભ મળે છે. વિવેક બુદ્ધિ કહે છે કે અધિક માટે થોડાનો ત્યાગ કરો. નાશવંત શરીરને ક્ષણિક લાલસાઓને તૃપ્ત કરવાને બદલે સ્થાયી અનંત અને સાચા આત્મા સુખને પ્રાપ્ત કરો. જય ગુરુદેવ.